ઉજવતા હોય છે ત્યારે સૌ કોઈને ગરબે ઘૂમવાનો એક અનેરો ઉત્સાહ હોય છે. ત્યારે અપંગ માનવ મંડળ દ્વારા નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગ બાળકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. જોઈએ આ વિશે ખાસ અહેવાલ. નવરાત્રી દરમિયાન માનવ દુર્ગા સૌ કોઈ ભક્તને શક્તિ આપતા હોય છે, ત્યારે સામાન્ય વ્યક્તિ તો સાજી ધજીની માતાજીના ગરબે ઘૂમતા હોય છે, જુદી જુદી અવનવી સ્ટાઇલો કરતા હોય છે. પરંતુ દિવ્યાંગ બાળકો કોઈ પણ જાતની ગરબાની સ્ટાઇલ કર્યા વગર પણ માતાજીના ખૂબ જ સુંદર ગરબા ગાતા જોવા મળ્યા છે. વસ્ત્રાપુર ખાતે આવેલા અપંગ માનવ મંડળ ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું અને દિવ્યાંગ બાળકો પણ ગરબે ઘૂમ્યા. જેમ આપણે સૌ નવરાત્રિનું આયોજન કરતા હોઈએ છીએ, ગરબે ઝૂમતા હોઈએ છીએ સોસાયટીમાં, સમાજના ગરબામાં અથવા તો અલગ અલગ સંસ્થાઓ દ્વારા આયોજિત, એવી જ રીતે અપંગ માનવ મંડળ દ્વારા દિવ્યાંગ બાળકો માટે નવે નવ દિવસ જે છે ગરબાનું આયોજન થતું હોય છે, જેમાં એક દિવસ મહાઆરતી તથા કહેવાય કે કોમ્પિટિશનનું આયોજન, જેમ આપણે દિવ્યાંગ નથી એમની દિવ્યાંગ બાળકો માટે પણ એક પહેલો બીજો ત્રીજો રેન્ક મળે, બાળકોમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક અને બાળકીઓમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક આજે આપવામાં આવશે. દર વર્ષે અપંગ માનવ મંડળ 65 વર્ષ જૂની ઓર્ગેનાઇઝેશન છે અને દર વર્ષે બાળકો માટે ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. કારણ કે અપંગ બાળકો છે, સંસ્થામાંથી બહાર જઈ ન શકે એટલે સંસ્થાના પ્રાંગણમાં સારા ગરબા કરી શકે તેના માટે અપંગ માનવ મંડળના ટ્રસ્ટીઓ તરફથી દર વર્ષે ખાસ આયોજન કરવામાં આવે છે. આજે ખૂબ સુંદર ડેકોરેશન તમે જોઈ રહ્યા છો, બાળકોના પોતાના દ્વારા કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં અમને છેલ્લા ઘણા વર્ષોથી સતત દર્શુકેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓમ એજ્યુકેશનનો સહયોગ મળતો રહ્યો છે, જેના માટે અમે તેમના આભારી છીએ. માં નવદુર્ગા પાસે સામાન્ય વ્યક્તિ ઘણી બધી ફરિયાદો લઈને જતા હોય છે, પરંતુ આ દિવ્યાંગ બાળકો સામાન્ય વ્યક્તિથી ઘણા અલગ હોવા છતાં પણ માતાજીની આ નવરાત્રિમાં મન મૂકીને કોઈ પણ ફરિયાદ વગર માતાજીના ગરબે ઘૂમે છે. નાના નાના બાળકો અને બાળકી કે જેને કોઈને કોઈ રીતે કુદરતી હાથ કે પગ સામાન્ય વ્યક્તિ જેવા નથી આપ્યા, તેવી બાળકીઓ તેમજ બાળકો પણ માતાજીના ગરબા મન મૂકીને ગાતા જોવા મળ્યા છે. કેટલાક દિવ્યાંગ બાળકો ઘોડીના સહારે, કેટલાક દિવ્યાંગ બાળકો રોલિંગ સાથે, તો કેટલીક બાળકી હાથના સહારે ગરબે ઘૂમતી જોવા મળી છે. ત્યારે આ દ્રશ્ય જોતા સામાન્ય માણસે માતાજીના ધન્યવાદ માનવા જોઈએ કે માતાજીએ તેમને સ્વસ્થ શરીર આપ્યું છે. આપણે અપંગ માનવ મંડળમાં દર વર્ષે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ભાઈ બહેનો માટે ગરબા થાય છે અને તે ગરબામાં મારું નામ દર્શિતા બાઉભૈસા છે અને હું અહીંયા ખાસ ફરજ પરના અધિકારી તરીકે કામ કરું છું અને મારું યોગદાન એવું છે કે અહીંયા જે પણ બાળકો છે એ બાળકો સાથે હું ગરબા રમું છું અને આ ગરબાના આયોજન માટે દર્શુકેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, જે હું મેનેજિંગ ટ્રસ્ટી છું, એમના સહયોગથી અહીંયા અપંગ માનવ મંડળમાં અમે ગરબા કરીએ છીએ. ઓમ એજ્યુકેશન બી જોડાયેલું છે તથા ગુજરાત વૈશ્ય સભા બી જોડાયેલી છે. નવરાત્રિમાં સર એવું છે કે અમે દર વર્ષે લગભગ અમારી સંસ્થાની સ્થાપના 1958 થઈ ત્યારથી માંડીને અત્યારે 2023 લગી દર વર્ષે અમે નવરાત્રિ ધૂમધામથી અપંગ મંડળ દ્વારા કરવામાં આવે છે. અપંગ માનવ મંડળ દ્વારા છોકરીઓ અને છોકરાઓ બંનેમાં તો ડેકોરેશનથી માંડી ઠેકો ઠેક લગીની સંપૂર્ણ બધું દિવ્યાંગો બાળકો જ કરે છે. સાથે સાથે અમારા સંસ્થાના વંદેદારશીઓ, ટ્રસ્ટીગણ, સ્ટાફગણ અને અમારા બધા જેવા સાથે રહીને બધું ડેકોરેશન પૂર્ણ કરાવે છે અને બાળકોને સાથે જ અમારો મેઇન ઉદ્દેશ એ હોય છે કે આજે બાળક 1-12 ધોરણમાં કોલેજ લખી ભણે પણ બહાર વસ્તુ લેવા જાય, બહાર દુનિયાની ખબર પડે એટલે અમે આવા બધા તહેવારો, દરેક તહેવારો ધામધૂમથી અમે અપંગ માનવ મંડળ દ્વારા બચ્ચાઓને ઉજવી છીએ. અમને પણ એવું ફીલ નથી થતું કે અમે દિવ્યાંગ છીએ, અમને પણ નોર્મલ કરતાં અમે અલગ છીએ અને અલગ નોર્મલ ના કરી શકે એવું તમે જોઈ રહ્યા છો. ડેકોરેશન માંડીને ગરબા લગી અમે બધું કરવી છીએ. દર વર્ષે અપંગ માનવ મંડળ તેમજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અહીંયા દિવ્યાંગ બાળકો માટે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગરબાના આયોજન બાદ તમામ દિવ્યાંગ બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવે છે. બાળકો તેમજ બાળકીઓ માટે વિવિધ 3 ઇનામો પણ રાખવામાં આવ્યા છે, જેમાં પ્રથમ ઇનામ 3,000 રૂપિયા, બીજું ઇનામ 2,000 રૂપિયા અને ત્રીજું ઇનામ 1,000 રૂપિયાનું આપવામાં આવે છે.
तो दिवाळी पहला फिक्स पेना कर्मचारी ने सरकार मोटी राहत आपवानी जाहेरात करी।